Relax. 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 અલી બેના, તું ડાયરેક્ટ મેટર હું છે એ બોલ ને બેના. આ રીતે તું અચાનક મારા પર ગુસ્સો કરે છે, પણ મેં શું કર્યું છે? હવે તને હું શું કહું? ખબર નહીં. હવે આપણને જેલ જવાથી કોઈ નહીં બચાવી શકે. હા, આપણે એવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા છીએ. પેલી સુધા ગૌરીને એક પછી એક બધી વાત યાદ આવી રહી છે. હવે એ આપણને ઓળખી ગઈ છે. માણસ આવું થાય બહુ સામાન્ય વાત છે. જ્યારે આવું થાય ત્યારે એકાદ બે વાતો યાદ આવી જાય. એટલે એની વાત માટે આટલું ટેન્શન ચમ લઈ રહી છું મારી બેન? ડોક્ટરે તો કહેલું કા કોમન છે, એના નેની 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 વાતો યાદ આયા કરશે. ટેન્શન કેમ લેશે? ગભરાવાની જરૂર નહીં. અરે બેના, તું તો ખરી છે. જોણે આપણે એને મારવાનો ટ્રાય કર્યો હોય એ વાત એને યાદ આવી જઈ હોય અને આપણને ઓળખી જઈ હોય એવી રીતે વર્તી રહીશું? એ મગજ વગરના, તને આટલું ક્લિયરલી સમજાવી રહી છું તો પણ સમજાતું નથી, તને કેવી રીતે સમજાવું? પેલી પાગલ સ્ત્રી જ્યારે જ્યારે કારમાં બેસે છે ત્યારે પોતાનું જ ગળું દબાવીને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે કોઈ આવી રીતે એનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. જે વાત વર્ષો પહેલા થઈ હતી એ એને યાદ આવી ગઈ છે. આપણે એને મારવા માટે ગયા હતા એવું કહેતી હતી એ મને. બે લોકોએ સ્કાર્ફથી મારું ગળું દબાવીને મને મારવાનો પ્રયત્ન કર્યો હતો. એ કોણ છે એ આજે મને ખબર પડી ગઈ છે. કોણ છે? તમે અને સીતારાજી હતા. હા, આ વાત એના આઈને સીધી તને કીધી? એના હા ભૈલા. તાર લાડકુંવર ના વાત થી ખબર પડશે એટલે સીધો દોડતો આયકન આવશે, આપણા બે ની બેન્ડ વગાડશે અને આપણને ધક્કા મારી મારી ના ઘર માં કાઢી મેળશે. બેના, એના કરતા આપડે સામાન પેક કરીને ઇજ્જત થી અહીંથી નીકળી જઈએ ને બેના. મતલબ સુધા ગૌરીની યાદ શક્તિ પાછી તો આવી રહી છે, પણ એ હકીકત છે કે પછી એ એનો વહેમ છે એ એને સમજાઈ નથી રહ્યું. આટલા દિવસથી આપણે જે માઇન્ડ બ્લોઈંગ પર્ફોર્મન્સ આપી રહ્યા છીએ ને, વળી મેં વિજયનું બહુ સરસ રીતે ધ્યાન રાખ્યું છે, એનું પણ ધ્યાન રાખ્યું છે, તોય એ મારા પર શંકા કરી રહી છે. એટલે મારી માફી માંગવા આવી હતી. એની સાથે આવું કેમ થઈ રહ્યું છે એને સમજાતું નહોતું એમ કહીને રડી રહી હતી. હા, એણે એવું કહ્યું. તો પછી આપણે સેફ છીએ ને? સેફ છીએ કે નહીં એ તો ખબર નથી ભૈલા, પણ અત્યારે આપણને થોડો સમય મળી ગયો છે એ વાત સાચી. આપણે જેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એ વાત પર હજુ એને વિશ્વાસ નથી આવતો. સો એની યાદ શક્તિ પાછી ના આવે એવું કંઈક કરવું પડશે, તો જ આપણે સેફ થઈ જઈશું. પણ એના માટે તો આપણે ઓલી આલી રહ્યા છે ને દવા, એ દવાઓ ગટરમાં ફેંકી દે. મને એ દવા પર જરાય ભરોસો નથી ભૈલા. એ દવાઓ યાદ શક્તિ જતી રહે એના માટે હતી કે યાદ શક્તિ પાછી આવી જાય એના માટે હતી, મને કઈ સમજાતું નથી. ડોક્ટર પલ્લવી ભૈલા, તો એક કામ કર, તને ટેબ્લેટનું નામ ખબર છે ને? તું તારા કોઈ ઓળખીતા ડોક્ટરને કોન્ટેક્ટ કર અને દવાઓ વિશે તપાસ કર. હું જે ડોક્ટરને ઓળખું છું. રિંગ વાગી રહી છે, ઉપાડ તો નહીં એ રહ્યો આ બેન. ભૈલા, એને પહેલાથી જ ખબર ના હોય કે તું કોલ કરવાનો છે, થોડી વાર પછી કોલ કરજે. હેલો, થોડી વાર પછી કરું. સોરી, થોડી વાર પછી કરું એને. ભવિષ્યમાં તું એવું ના કે ને કે આપણે પ્રેમ કરતા હતા તોય તે મને કિસ ના કરી એટલે કરી લીધી મેં. ઓ અચ્છા, તો તે એટલે કિસ કરી? સાચું બોલ બદમાશ, સાચું બોલ. હું તને બદમાશ લાગું છું? હા, એટલે જ તો.
હોટલમાં પોલીસ વાળાએ તને જોઈને તરત જ પકડી લીધો. શું? ખાલી મને જ પકડ્યો? અને તને તો એવોર્ડ આપ્યો નહીં? હા સર, હું તમને બહુ જ પ્રેમ કરું છું એ જાણીને પોલીસ વાળા ખુશ થઈ ગયા. હું તારા વિશે કેટલું બધું જાણું છું. એમણે જેટલા સવાલ પૂછ્યા મેં બધાના સાચા જવાબ આપ્યા. હેલો મેડમ, હું પણ તમારા વિશે ઘણું બધું જાણું છું. હા હેલો સર, બસ બસ કોમેડી ના કરશો. એક છોકરાને છોકરી વધારે સારી રીતે સમજી શકે. અરે ગીતા, કોમેડી તો તું કરે છે. છોકરીઓ વિશે છોકરાઓ વધારે જાણતા હોય, સમજતા હોય, કેમ કે છોકરાઓ છોકરીઓને વધારે પ્રેમ કરતા હોય છે. હું એવું નથી માનતી વિજય, કેમ કે છોકરીઓ છોકરાઓને જેટલો પ્રેમ કરતી હોય એટલો છોકરાઓ નથી કરતા, અને જો કરે તો એ ટેમ્પરરી હોય છે. હા, જો એમને બીજી કોઈ સુંદર છોકરી મળી જાય તો એ પોતાનું અસલી રૂપ દેખાડી દે છે. ઓહો, આવી મોટી છોકરીઓની તરફદારી કરવા વાળી. ઓહો, આવ્યો મોટો છોકરાઓની તરફદારી કરવા વાળો. હેલો મેડમ, છોકરી કેવી છે, એનો પ્રેમ કેવો છે, એ તો બ્રેકઅપ થયા પછી ખબર પડે. એવું કોણ કહે છે? આખી દુનિયા. યુનિયન કાઉન્સિલ ઓફ લવર્સે સર્વે કર્યો છે, એમાં લખ્યું છે કે બ્રેકઅપ થયા પછી છોકરીઓ છોકરાઓને સરળતાથી ભૂલી જાય છે અને બીજા છોકરાને લવ કરવા માંડે છે. અને બિચારા છોકરાઓ, અરે રે, પોતાની પ્રેમિકાઓને ભૂલી શકતા નથી, એમના વિના જીવી શકતા નથી અને તડપી તડપીને મરી જાય છે. એવા પ્રેમીઓનું દુઃખ તમે લોકો કેવી રીતે સમજો? બિચારા, એમનું દુઃખ ભૂલવા માટે ક્યાં જાય છે? બાર માસ ને અમે પણ જોયો છે છોકરાઓનો સાચો પ્રેમ. અરે, પ્રેમિકાને ભૂલવા માટે બાર સિવાય કોઈ જગ્યા નથી મળતી. અમને ડ્રિંક કરવા માટે બસ રીઝન જોઈએ છે, એટલે છોકરીઓ પર બેવફાનું ટેગ લગાવીને એ લોકો એન્જોય કરે છે. આ છોકરાઓ સેડિસ્ટ નેચરના હોય છે. સેડિસ્ટ છોકરાઓ? તું ભલે ગમે તે કે ગીતા, પણ છોકરાઓ જ બેસ્ટ છે. હા, ખોટી વાત છે વિજય, છોકરીઓ જ બેસ્ટ છે. છોકરાઓ બેસ્ટ છે પ્રેમ કરવાની વાતમાં કે પ્રેમ નિભાવવાની વાતમાં? છોકરીઓ છોકરાઓથી આગળ નહીં જઈ શકે. અરે, અમે છોકરીઓને પ્રપોઝ કરવા માટે કેટલી મહેનત કરતા હોઈએ છીએ. સમાજથી ડર્યા વિના, તમારા મમ્મી પપ્પાથી ડર્યા વિના દિવાલ કૂદીને, પાઇપ પર ચડીને અડધી રાત્રે પ્રપોઝ કરવા આવીએ છીએ. આટલી મહેનત અમે કરીએ પણ તમે લોકો તો સીધું જ નો, આઈ લાઈક યુ બટ આઈ એમ નોટ ઇન લવ વિથ યુ યાર, એવું કહી દો તમે, એટલે ટેન્શનને કારણે અમારી ભિખારીઓ જેવી હાલત થઈ જાય છે. તું જ બોલ, આ દુનિયામાં કોઈ પણ છોકરીને આટલું રિસ્ક લઈને છોકરાને પ્રપોઝ કરતી જોઈ છે? ફિલ્મોમાં છોકરાઓને પાગલ થતા જોયા છે, છોકરીઓને પાગલ થતી જોઈ છે. એટલે જ કહે છે કે છોકરાઓ ગ્રેટ છે. શું થયું ગીતા, તારી બોલતી બંધ થઈ ગઈ ને? બોલ, અમારી જેમ તમે લોકો પ્રપોઝ કરી શકો છો? રેવા દે રેવા દે, કોઈ વાંધો નહીં, જવા દે તું. અમે કરી શકીએ, હું તને પ્રપોઝ કરીને દેખાડીશ, ઠીક છે ને? ગીતા, તું પ્લીઝ મજાક ના કરો, આવું શક્ય જ નથી. ચેલેન્જ? ચેલેન્જ તારાથી નહીં જ થાય. અને હું કરીને દેખાડું તો શું કરીશ? જે તું કહે કરીશ. કે વિજય, જોતો રહેજે, છોકરીઓ કેવી હોય એ હું તને દેખાડીશ. જરા અહીંયા આવો ને, ઓને સમજાવો ને દીદી. દીદી, પિક્ચરની ઓફર મળી છે. કેટલા લોકો તો ગરડા થઈ જાય છે કે મને પિક્ચરમાં ચાન્સ મળે, મને પિક્ચરમાં ચાન્સ મળે એમ વિચારીને. અને આ ના પાડે છે. કેટલું સારું ટાઇટલ છે, તારા પતિનું ભયંકર મોત, પેન ઇન્ડિયા પિક્ચર બનવાની છે. અને સમજાવો, તમે તો જોયું જ છે ને કેટલા બધા એક્ટરો રાજકારણ અને પિક્ચર બે માં કામ કરતા હોય છે, પણ આ ના પાડી રહી છે. તમે સમજાવો ને દીદી. ભાઈલા, તું જરા હવે ચૂપ રહીશ? ઓકે. હા તો આવો જ છે દીદી, જે મનમાં આવે એ બોલી નાખે છે. છોડો, તમે ફરીથી અહીંયા કેમ આવ્યા છો? તમારે કંઈ જોઈએ છે? ના ભાનુમતી, વિજય હજુ સુધી આવ્યો નથી, બસ એ જ વાતનું ટેન્શન છે. અચ્છા, તમે ચિંતા ના કરો દીદી, એકચ્યુઅલી અમે પણ એ જ બાબતે ડિસ્કસ કરી રહ્યા હતા. ઇનફેક્ટ અમે એમનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ખરેખર બંને સમજદાર હોવા છતાંય આવું કરી રહ્યા છે, શું કહું એમને, કઈ સમજાતું નથી મને તો. અરે તમે એમની ચિંતા ના કરો, મેં કહ્યું ને તમને વિજય સાથે વાત થાય એટલે હું તરત જ તમને કહીશ. તમે જઈને આરામ કરો દીદી. હા ઠીક છે. હમ્મ.